ભુજના ઝીંકણી ગામની 19 વર્ષીય યુવતીનું શંકાસ્પદ કમળાના રોગથી મોત થતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। ભુજની મહિલા કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીનું ગઈકાલે રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આજે આરોગ્ય તંત્ર દ્વારા ઝીંકણી અને રાયધણ પરમાં કમળાના રોગના દર્દીઓનો સર્વે હાથ ધરાયો હતો। ઉપરાંત જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસર ડીકે ગાલા દ્વારા રાયધણ પર અને ઝીંકણીમાં મેડિકલ કેમ્પ યોજી ગામના આગેવાનોને કમળાના રોગથી કઈ રીતે બચી શકાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રાયધણ પરમાં આરોગ્ય ટીમ દ્વારા 70 જેટલા ઘરોનું સર્વે કરવામાં આવ્યું હતું, જેમાંથી 4 નવા કમળાના કેસ મળી આવ્યા હતા, જ્યારે ઝીંકણી ગામમાં પણ 9 જેટલા કમળાના દર્દીઓ નોંધાયા હતા। એપ્રિલથી અત્યાર સુધી રાયધણ પરમાં 10 જેટલા કમળાના કેસ નોંધાયા છે, જ્યારે ઝીંકણીમાં 9 જેટલા કમળાના દર્દીઓ નોંધાયા હતા। શનિવારે પણ ઝીંકણી ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કેમ્પ યોજવામાં આવશે તેવું તાલુકા હેલ્થ ઓફિસર ડીકે ગાલાએ જણાવ્યું હતું। ઉપરાંત શંકાસ્પદ કમળાના રોગથી મોતને ભેટેલી 19 વર્ષીય યુવતીનું મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થઈ શકશે। ત્યાંના સમાચાર કે કમળાના ઘણા કેસો નીકળેલા છે। સવારના ભાગમાં રાયનલવરમાં આખી ટીમ ઉતારી હતી અને એમાંથી લગભગ 70 જેવા ઘરનું સર્વે આજ સુધી થઈ ગયું છે અને 7-1 કેસ અત્યારના અને જૂના થઈને બધા થઈને 7-1 કેસ ત્યાં કમળાના નીકળેલા છે। અમે ગ્રામસભા પર ત્યાં બોલાવી ગામ લોકોએ શું સાવચેતી રાખવાની હોય, શું કરી શકીએ તો આપણે કમળાના કેસો આગળ વધતા અટકાવી શકીએ એ ડિટેલમાં ચર્ચા કરી ગામના આગેવાનોને બોલાવ્યા। પાણી સપ્લાય ક્યાંથી આવે છે, શું છે, ક્યાં ક્યાં પાણી જાય છે, કેવી રીતે કોઓર્ડિનેશન કરવું એ સમજણ આપી। ગામમાં બહારથી જે પણ ફેરિયાઓ આવતા હોય, બરફનો વપરાશ કરતા હોય, કુલ્ફીઓ આપતા હોય, પાણીપુરી આપતા હોય, એને તાત્કાલિક અટવા સૂચના આપી અને ગામવાળાનો પણ બહુ સારો સપોર્ટ છે એટલે થોડા સમયમાં આને આપણે નિવારી શકીશું। એવી જ રીતે બપોર પછી ઝીંકડીમાં પણ ગ્રામસભા અમે કરી, ત્યાં મેડિકલ કેમ્પ પણ કરવામાં આવ્યો। જેવી રીતે અહીંયા મેડિકલ કેમ્પ થયો ઝીંકડી, એવી રીતે આવતીકાલે રાયધણમાં પણ કેમ્પ છે। બે ગામના આગેવાનોનો સારો એવો સપોર્ટ છે અને લોકો પણ સમજ્યા છે કે જ્યાં સુધી જાગૃતિ નહીં આવે ત્યાં સુધી આપણે આમાં સફળ ન થઈએ, એટલે બધાના એક સાથે સહિયારા સહકારથી સહિયારા પ્રયાસ સુધી આપણે આમાં સફળ થઈશું એવી આશા છે। કચ્છમાં અછતની પરિસ્થિતિને પહોંચી વળવા અને પશુઓને પૂરતો ઘાસચારો મળી રહે તે માટે કચ્છમાં 206 ઢોરવાડા કાર્યરત કરાયા હતા, પરંતુ ઢોરવાડાની ચકાસણી દરમિયાન ગેરરીતિ જણાતા કચ્છ કલેક્ટર મુકુલ ગાંધીએ વધુ 4 ઢોરવાડાની મંજૂરી રદ કરી છે। કચ્છના અછતગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ઢોરવાડા શરૂ કરવામાં આવ્યા હતા। ઢોરવાડામાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદને પગલે કલેક્ટરે કચ્છના 176 જેટલા ઢોરવાડાની આકસ્મિક તપાસના આદેશ આપ્યા હતા। આ આકસ્મિક તપાસ દરમિયાન અનેક ઢોરવાડાઓમાં ગેરરીતિ બહાર આવતા કચ્છ કલેક્ટરે ઢોરવાડાને રદ કરવાના આદેશ આપ્યા હતા। તાજેતરમાં જ 13 ઢોરવાડાની માન્યતા રદ કરવાનો આદેશ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો, તો લખપતના અન્ય 4 ઢોરવાડામાં ગેરરીતિ જણાતા આજે કલેક્ટર દ્વારા વધુ 4 ઢોરવાડાને રદ કરવાનો આદેશ કર્યો હતો, જેમાં લખપતના ફૂલરા દૂધ ઉત્પાદક મંડળી, ફૂલરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને કૈયારી દૂધ ઉત્પાદક મંડળીના 4 ઢોરવાડા રદ કરવામાં આવ્યા હતા। ઢોરવાડાનું સંચાલન કરતી મંડળીઓ દ્વારા મંજૂરી દરમિયાન દર્શાવેલ પશુઓની સંખ્યા કરતાં ચેકિંગ દરમિયાન ઓછા પશુઓ જણાઈ આવતા કલેક્ટર દ્વારા ગેરરીતિ જણાયેલ ઢોરવાડાને રદ કરવાનો આદેશ કર્યો હતો। આ વર્ષે કલેક્ટર દ્વારા 42 ઢોરવાડાને રદ કરવામાં આવ્યા હતા। પ્રથમ તબક્કે 25 જેટલા ઢોરવાડા રદ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ 2 દિવસ અગાઉ કલેક્ટર દ્વારા 13 ઢોરવાડા રદ કરાયા હતા, જ્યારે આજે વધુ 4 ઢોરવાડા રદ કરાયા હતા। હજુ પણ 102 જેટલા ઢોરવાડાના રિપોર્ટ અછત શાખામાં પહોંચ્યા નથી। તમામ ઢોરવાડાના રિપોર્ટ આવ્યા બાદ વધુ ઢોરવાડા રદ થાય તેવી શક્યતા છે। ઉપરાંત અછત શાખાના અછત મામલતદાર દ્વારા તમામ અધિકારીઓને અછતનો રિપોર્ટ ન મોકલ્યા બાબતે કારણદર્શક નોટિસ ફટકારી છે। અમે સેકન્ડ રાઉન્ડ જે આકસ્મિક તપાસણીનો ઢોરવાડાનું કર્યો એમાં 13 કેટલ કેમ્પો રદ કર્યા હતા। તે પછી બીજા મળેલ રિપોર્ટના આધારે 4 કેટલ કેમ્પ બીજા રદ કર્યા છે। લાખાપર, ફૂલરા, કનોજ અને ભૂટાઉ ગામે ફૂલરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને કૈયારી દૂધ ઉત્પાદક સહકારી મંડળી આ બંનેના કેટલ કેમ્પ રદ કરવામાં, હા, આગામી સમયમાં પણ જો આવી રીતે જ ગેરરીતિની ના રિપોર્ટ થશે તપાસણી કરનાર અધિકારીઓ દ્વારા તો એ કેટલ કેમ્પ રદ કરવામાં આવશે એની માનું છું।
છેલ્લા એકાદ સપ્તાહથી વરસાદી માહોલ વચ્ચે ગત રાત્રે 2 વાગ્યાના અરસામાં નલિયા સહિતના પંથકમાં ઝાપટારૂપી વરસાદ વરસ્યો હતો, જ્યારે આજે સવારે પણ નલિયા પંથક તેમજ નખત્રાણામાં મેઘરાજાએ ઝાપટા વરસાવીને માત્ર માર્ગો જ ભીના કરી સંતોષ માન્યો હતો. તો ભુજમાં પણ મોડી રાત્રે અને આજે સવારે ઝરમરિયા વરસ્યા હતા. બપોરના અરસામાં પણ ભુજમાં ઝાપટારૂપી વરસાદ થયો હતો. તો લખપત તાલુકામાં પણ ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે ઝાપટા વરસ્યા હતા. આ ઉપરાંત કચ્છમાં સર્વત્ર મેઘડંબર માહોલ જોવા મળ્યો હતો, પરંતુ મેઘરાજાએ માત્ર ઝાપટા વરસાવીને કચ્છીઓને તરસાવ્યા હતા. તેવામાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કચ્છમાં આગામી સપ્તાહથી વિધિવત વરસાદ થવાની શક્યતા છે. હાલ બંધાયેલા મેઘ માહોલમાં કચ્છમાં છૂટા છવાયા ઝાપટા વરસી શકે છે. બાકી વરસાદની વિધિવત શરૂઆત આગામી સપ્તાહથી થશે તેવું ભુજના હવામાન શાસ્ત્રી રાકેશ કુમારે જણાવ્યું હતું. એપ્રિલ 2015માં નેપાળમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ હાલ પુનઃવસનની કામગીરી ચાલી રહી છે. કચ્છમાં આવેલા ભૂકંપ બાદ જે રીતે પુનઃવસન થયું છે તે નિહાળવા નેપાળ પાર્લામેન્ટરી બોર્ડના 18 સભ્યો 11 જુલાઈએ કચ્છ આવી રહ્યા છે. નેપાળનું 18 સભ્યોનું ડેલિગેશન 11 જુલાઈએ સાંજે ભુજ આવી પહોંચશે. ત્યારબાદ 12 જુલાઈના રોજ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી પુનઃવસનની કામગીરીથી અવગત થશે. ત્યારબાદ ભાડા, જીકે જનરલ હોસ્પિટલ અને વિવિધ સંસ્થાઓ દ્વારા પુનઃવસનની કામગીરી અંતર્ગત પ્રેઝન્ટેશન રજૂ કરશે. બપોર બાદ નેપાળનું પ્રતિનિધિ મંડળ ભુજની જીકે જનરલ હોસ્પિટલની મુલાકાત લેશે. ત્યારબાદ ભુજની મુંદ્રા રિલોકેશન સાઇટનું નિરીક્ષણ કરી બાંધકામથી અવગત થશે. તો સાંજે નેપાળનું પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ભુજના કચ્છ મ્યુઝિયમ, આઈના મહેલ અને ભુજોડીના હીરાલક્ષ્મી પાર્કની ઔપચારિક મુલાકાત લેશે, જ્યારે 12 જુલાઈના રોજ અંજારના ભીમાસર ગામની મુલાકાત લઈ બપોરે ગાંધીધામ ERCની મુલાકાત લેશે અને ત્યારબાદ નેપાળનું આ ડેલિગેશન પરત ગાંધીનગર તરફ રવાના થશે. આ અગાઉ પણ નેપાળના પૂર્વ પ્રધાનમંત્રીનું ડેલિગેશન પણ કચ્છની મુલાકાત લઈ ચૂક્યું છે. નેપાળમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ પુનઃવસનની કામગીરી નિહાળવા માટે નેપાળનું 3જું ડેલિગેશન 11 જુલાઈએ કચ્છ આવી પહોંચશે અને ભુજ તેમજ અંજારના ભીમાસર ગામની મુલાકાત લઈ પુનઃવસનની કામગીરીથી અવગત થશે. નેપાળનું પાર્લામેન્ટરી ડેલિગેશન 2001ના અર્થક્વેક પછી કચ્છનું જે રિલીફ અને રિહેબિલિટેશનનું કામ થયું છે સરસ, એના અધ્યયન માટે 11 થી 13 તારીખ દરમિયાન 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે. જે પૈકી આપણા કચ્છમાં એ લોકો 11મી તારીખે રાત્રે આવશે અને 12મી તારીખે એમને પ્રેઝન્ટેશન બતાવવામાં આવશે હોટલ રિજેન્ટા ખાતે, જ્યાં એમનું સ્ટે છે. અને 12મી તારીખે પ્રેઝન્ટેશન પછી સાઇટ વિઝિટ હશે મુંદ્રા રિલોકેશન સાઇટ અને જીકે જનરલ હોસ્પિટલની. અને 13મી તારીખે ભીમાસર વિલેજ, ભીમાસર ગામ અને ERC ગાંધીધામની વિઝિટ લઈને ત્યાંથી એ લોકો અમદાવાદ માટે રવાના થઈ જશે. અહીં બુલેટિનમાં સમય છે વધુ એક વિરામનો.